गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में सर? हवे आपणे स्टैंडर्ड फॉर इंग्लिश यूनिट नंबर 6 कुकू इज कॉलिंग एना पार्ट 1 ની અંદર આપણે એક્ટિવિટી 1 2 અને 3 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે મિત્રો એક્ટિવિટી 4 થી આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો જોઈએ કુકૂ અને તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરાબર? તો કે છે કુકૂ અને તેના દોસ્તો અહીંયા જોયા હતા આપણે, હા? તો આ કોણ છે? મિસ્ટર મોનુ, રોકી રેબિટ, ડિમ્પુ, કિટ્ટુ, ગિટ્ટુ, કુકુ અને કિકુ. બરાબર છે? તો હા, પ્રશ્ન તમારો છે કે વાંચી સંભળાવશે. તો ઇઝ ધ ગોટ રનિંગ, શું બકરી દોડી રહી છે? તો આપણને અહીંયા આપેલું છે, એકમાં યસ નો, નંબર બે માં ડિમ્પુ અને ચકુ, નંબર ત્રણ માં યસ નો, નંબર ચાર માં કિટ્ટુ અને કિકુ અને નંબર પાંચ માં યસ નો. તો કે ઇઝ ધ ગોટ રનિંગ, શું બકરી દોડી રહી છે? તો શું કે છે? ઇઝ ધ ગોટ રનિંગ, શું બકરી દોડી રહી છે? તો બકરી કે છે, રોકી રેબિટ ઇઝ રનિંગ. હા, રોકી રેબિટ ઇઝ રનિંગ, બકરી દોડી રહી છે. તો શું આવશે? યસ, સોરી, શું આવશે? નથી દોડતી એટલે નો, નો સાચું આવશે. અને આ ચોકડી, બરાબર છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ, કૂતરાનું નામ શું છે? તો ડિમ્પુ. શું છે? ડિમ્પુ. ચકુ કેન્સર. ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી, શું ડિમ્પુ ટીવી જોઈ રહી છે? તો જોઈએ આપણે ટીવી કોણ જોવે છે? હા, ડિમ્પુ જોવે છે. તો સાચું, હા, તો યસ સાચું. નો પર ચોકડી. હુ ઇઝ કુકુ બેસ્ટ ફ્રેન્ડ, હુ ઇઝ કુકુ? તો કુકુ નો કોણ હતો? કિટુ. તો કિટુ એનો બેસ્ટ ફ્રેન્ડ હતો, બરાબર છે? અને નંબર 5, ઇઝ કિટુ રીડિંગ અ બુક? ઇઝ કિટુ, તો કિટુ ક્યાં છે? કિટુ, હા, રીડિંગ અ બુક, તો ના, એ તો લખી રહ્યો છે. તો શું આવશે? નો, રાઈટ આવશે, યસ પર ચોકડી. હવે બીજું, તો આ રીતના એમ કે છે આપણને કે કુકુ અને તેના મિત્રો કે દોસ્તો માટે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ નીચેના પ્રશ્નના યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઇઝ ધ ગોટ રનિંગ, શું બકરી દોડી રહી છે? તો નો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ, કૂતરાનું નામ શું છે? તો ડિમ્પુ. ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી, ડિમ્પુ ટીવી જોઈ રહ્યો છે? તો યસ. હુ ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ, તો કિટ્ટુ ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ. ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક, તો નો, કિટ્ટુ ઇઝ નોટ રીડિંગ અ બુક. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 5 શું કહે છે? ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી વાંચો. હુ ઇઝ કોલિંગ, કોણ કોલિંગ એટલે ફોન કરી રહ્યું છે, બરાબર છે? તો જો અહીંયા ઇઝ ઇટ રોકીઝ હાઉસ, ઇઝ ઇટ રોકીઝ હાઉસ, શું તે રોકીનું ઘર છે? એચ ઓ યુ કે સી, હાઉસ એટલે ઘર. હવે આ ફોન કરે છે, હા, હુ ઇઝ કોલિંગ કોણ કરે છે? તો એ આ ફોન કરે છે, કોણ છે? તો લગભગ કિટ્ટુ છે અથવા કુકુ છે, બરાબર? એ તો પાછળ આપણે જોઈશું એટલે ખબર પડશે. તો ઇઝ ઇટ રોકીઝ હાઉસ, શું તે રોકીનું ઘર છે? તો યસ. હુ ઇઝ સ્પીકિંગ, કે હા હા રોકીનું ઘર છે. હુ ઇઝ સ્પીકિંગ, હુ ઇઝ સ્પીકિંગ, કોણ બોલો છો? ટુ સ્પીક એટલે બોલવું. આઈ એમ ઇઝ ફ્રેન્ડ કુકુ, પછી કે છે કે આઈ એમ હિઝ ફ્રેન્ડ, હું તેનો મિત્ર કુકુ છું. તો ફોન કરી રહ્યો છે, કોણ છે મિત્ર? કુકુ. કોણ છે? ફોન કરવાવાળો મિત્ર કુકુ છે. તો ઇઝ ઇટ રોકીઝ હાઉસ, શું તે રોકીનું ઘર છે? તો કે યસ, હા,
હુ ઇઝ સ્પીકિંગ, તમે કોણ બોલો છો, કોનો પરવાળા વ્યક્તિ પૂછે છે તમે કોણ બોલો છો, તો એ એમ કહે છે કે આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ, હું તેનો, કોનો ફ્રેન્ડ એટલે રોકી નો ફ્રેન્ડ, તો કે હું તેનો મિત્ર કુકુ છું. ઓ કુકુ હાઉ આર યુ, અરે કુકુ હાઉ આર યુ, તું કેમ છે, તું કેમ છે, તો આઈ એમ ફાઇન અંકલ, કે અંકલ કાકા આઈ એમ ફાઇન, ફાઇન એટલે મજામાં, હું મજામાં છું. વેર ઇઝ રોકી, વેર ઇઝ રોકી, રોકી ક્યાં છે, તો એમના કાકાએ કીધું કે હી ઇઝ બિઝી, તે બિઝી એટલે વ્યસ્ત છે. હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન, તે તું મેક એટલે બનાવવું, અને ટોય ટ્રેન એટલે રમકડાની ટ્રેન. હા તો કે છે હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન, તે રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે. ઓહ રિયલી, ખરેખર, બાય અંકલ, કાકા આવજો, બાય બાય બેટા, કે બાય બાય બેટા, બેટા આવજે. પછી હેલો આઈ એમ કુકુ, કે હેલો આઈ એમ કુકુ, હું કુકુ છું. વેર ઇઝ મોનુ, અરે કુકુ પેલા ને ફોન કરે છે પણ એ રોકી નહીં, વાત કરે છે પણ એ રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે, વાત થતી નથી, એટલે ફરી છે, ફરી કુકુ કોને ફોન કરે છે, હા તો મોનુ ને, હેલો આઈ એમ કુકુ, હેલો હું કુકુ છું. વેર ઇઝ મોનુ, મોનુ ક્યાં છે, તો હી ઇઝ ઇન ધ બેડ, તો તે પથારીમાં છે, બીલી બેડ એટલે પથારી. હી ઇઝ સ્લીપિંગ, તે ઊંઘ્યો છે, હુ સ્લીપ, હુ સ્લીપ એટલે ઊંઘવું, તો હી ઇઝ ઇન ધ બેડ, તે પથારીમાં છે. હી ઇઝ સ્લીપિંગ, તે ઊંઘી રહ્યો છે. વોટ ઇઝ કિટ્ટુ ડુઈંગ, વોટ ઇઝ કિટ્ટુ ડુઈંગ, કિટ્ટુ શું કરી રહ્યો છે, તો શી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, તે રસોડામાં દૂધ પી રહ્યો છે. સ્કૂલ ડ્રિંક એટલે પીવું, મિલ્ક એટલે દૂધ, ને કિચન એટલે રસોઈ. તો કે શી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, તે રસોડામાં દૂધ પી રહ્યો છે. હેલો આંટી, નમસ્તે કાકી, આઈ એમ કુકુ, હું કુકુ છું. વેર ઇઝ ગિટ્ટુ, વેર ઇઝ ગિટ્ટુ, ગિટ્ટુ ક્યાં છે, તો કુકુ શી ઇઝ ઓન ધ રૂફ, તે છત ઉપર છે. આર ડબલ ટુ એફ, રૂફ એટલે છત. વેર ઇઝ શી ડુઈંગ ધેર, તેણીની ત્યાં, વોટ શું ઇઝ ડુઈંગ કરી રહી છે, તો શી ઇઝ ફ્લાઇંગ કાઇટ, તે પતંગ ઉડાડી રહી છે. હેલો ડિમ્પુ, નમસ્તે ડિમ્પુ, લેટ અસ પ્લે ચેસ, ચાલો ચેસ રમીએ. તો કે છે સોરી કુકુ, કે કુકુ માફ કરી, આઈ એમ બીજી, હું વ્યસ્ત છું. ઓ વોટ આર યુ ડુઈંગ, ઓ અરે વોટ આર યુ ડુઈંગ, તું શું કરી રહી છે, તો આઈ એમ હેલ્પિંગ માય મોમ, હું મારી માતાને મદદ કરી રહી છું. કિટ્ટુ આર યુ ફ્રી, કે કિટ્ટુ આર યુ ફ્રી, શું તું ફ્રી છે, તો એને કીધું યસ, હા આઈ એમ ડુઈંગ નથી, હું કંઈ જ કરતી નથી, હું ફક્ત બિલકુલ ફ્રી છું. તો નાવ હવે કુકુ એન્ડ કિકુ આર પ્લેઇંગ ચેસ, હવે કુકુ અને કિકુ પ્લેઇંગ ચેસ, ચેસ રમી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુકુ છે, કુકુએ બધાને ફોન કરી અને કહે છે, કુકુ પહેલાં કરે છે રોકીને, પછી કરે છે મોનુને, બરાબર, પછી કરે છે કિટ્ટુને, પછી કરે છે ડિમ્પુને, બરાબર છે, અને છેલ્લે કરે છે કુકુને, અરે હા કિકુને. તો આ રીતના એ બધાને ફોન કરે છે. ફરીથી જોઈએ, હુ ઇઝ કોલિંગ, કોણ ફોન કરી રહ્યું છે. ઇઝ ઇટ રોકીઝ હાઉસ, શું તે રોકીનું ઘર છે, તો યસ, હા. હુ ઇઝ સ્પીકિંગ, હુ ઇઝ સ્પીકિંગ,
कौन बोलो छो? तो आई एम हिज फ्रेंड कुकू, हूँ तेनो फ्रेंड कुकू बोलो छो। ओ कुकू हाउ आर यू, अरे कुकू हाउ आर यू, तू केम छे? तो आई एम फाइन अंकल, के कका हूँ मजा में छू। वेर इज रॉकी, रॉकी क्या छे? तो ही इज बिजी, ते व्यस्त छे। ही इज मेकिंग अ टॉय ट्रेन, ते रमकड़ानी ट्रेन बनावी रह्यो छे। ओ रियली, अरे खरेखर? बाय अंकल, काका आवजो। बाय बाय बेटा, आवजो बेटा। हेलो आई एम कुकू, हेलो के नमस्ते, आई एम कुकू, हूँ कुकू छू। वेर इज मोनू, मोनू क्या छे? तो ही इज इन द बेड, के पथारी मो छे। ही इज स्लीपिंग, के ऊंघ्यो छे। व्हाट इज किट्टू डूइंग, किट्टू शू करी रह्यो छे? तो शी किट्टू, व्हाट इज किट्टू डूइंग, किट्टू शू करी रही छे? तो शी ड्रिंकिंग मिल्क इन द किचन, ते रसोड़ा मो दूध पी रह्यो छे। हेलो आंटी, नमस्ते काकी, आई एम कुकू, हूँ कुकू छू। वेर इज गिट्टू, गिट्टू क्या छे? तो कुकू शी इज ऑन द रूफ, कुकू तेणीनी छत ऊपर छे। व्हाट इज शी डूइंग देयर, तेणीनी त्यां शू करी रही छे? तो शी इज फ्लाइंग काइट्स, ते पतंग उड़ाड़ी रही छे। हेलो डिम्पू, नमस्ते डिम्पू, लेट अस प्ले चेस, चाल चेस रमीए। सॉरी कुकू आई एम बिजी, ए कुकू मने माफ करीश, आई एम बिजी, हूँ व्यस्त छू। ओ व्हाट आर यू डूइंग, अरे व्हाट आर यू डूइंग, तू शू करी रही छे? तो आई एम हेल्पिंग माय मॉम, हूँ मारी माता ने मदद करी रही छू। किट्टू आर यू फ्री, के किट्टू आर यू फ्री, शू तू फ्री छे? तो एने कहू यस, हाँ आई एम डूइंग नथी, हूँ कहीं करती नथी। नाउ हवे कुकू एंड किकू आर प्लेइंग चेस, हवे कुकू अने किकू प्लेइंग चेस, चेस रमी रह्या छे। ओके मित्रो, तो ए रीतना हवे आपणे एक्टिविटी 6 चित्रना चित्र वार्ताने आधारे નીચેના વાક્યો પૂર્ણ કર્યો। હા ચિત્ર વાર્તાના આધારે નીચેના વાક્યો પૂર્ણ કર્યો। रॉकी इज खरीदिया टॉय ट्रेन, तो रॉकी इज मेकिंग अ टॉय ट्रेन, रॉकी इज मेकिंग अ टॉय ट्रेन, तो एने के आई एन जी। खालिका इज स्लीपिंग, खालिका इज स्लीपिंग, कौन ऊंघ्यो छे? हाँ तो मोनो इज स्लीपिंग, हाँ तो शू आवशे? एमओ एन यू, मोनो इज स्लीपिंग। नंबर 3 किट्टू किट्टू પછી ખાલી જગ્યા, તો કીટુ કીટુ નો તું હા। વોટ ઇઝ કીટુ ડુઇંગ, તો કીટુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન। કીટુ सही होना चाहिए। किट्टू इज ड्रिंकिंग मिल्क इन द किचन। चल हल गया ऑन द रूफ, हल गया ऑन द रूफ। तो हेलो आंटी आई एम कुकू, वेयर इज किट्टू? तो गिट्टू इज ऑन द रूफ, तो गिट्टू इज ऑन द रूफ, गिट्टू छत पर छे। एंड छेले कुकू एंड किकू आर प्लेइंग चेस, हाँ कुकू एंड किकू आर प्लेइंग चेस। तो विद्यार्थी मित्रों रॉकी इज, रॉकी इज मेकिंग अ टॉय ट्रेन, रॉकी रमकड़ा ट्रेन बनावी रह्यो छे। खालिया इज स्लीपिंग, तो मोनो इज स्लीपिंग, मोनो ऊंघ्यो छे। किट्टू इज ड्रिंकिंग मिल्क इन द किचन, किट्टू इन द किचन रसोड़ामां दूध पी रह्यो छे। खालिया ऑन द रूफ, तो किट्टू इज ऑन द रूफ, किट्टू छत पर छे। अने कुकू एंड किकू आर प्लेइंग चेस, तो कुकू अने किकू प्लेइंग चेस रमी रह्या छे। હવે જોઈએ તો એક્ટિવિટી 7
જૂથ બનાવો અને અભિનય કરો. કુકુની જેમ તમે તમારા મિત્રને ઘરે ફોન કરી તેઓ શું કહી રહ્યા છે તે પૂછો, કે જૂથ બનાવો અને અભિનય કરો. અને કુકુની જેમ તમે તમારા મિત્રને ઘરે ફોન કરી તેઓ શું કરી રહ્યા છે તે કે પૂછો. દાખલા તરીકે યાસીન સે, યાસીન કે હેલો, હેલો, નમસ્તે, ઇઝ ઇટ વિશ્વરાજ હાઉસ, શું તે વિશ્વરાજનું ઘર છે? તો કિશોરભાઈ છે, કિશોરભાઈ યસ, હા, હુ ઇઝ સ્પીકિંગ, હા, હુ ઇઝ સ્પીકિંગ, કોણ બોલો છો? તો યાસીને કહ્યું, આઈ એમ યાસી, કે હું યાસી છું. તો કિશોરભાઈ છે, ઓ હેલો યાસી, હાઉ આર યુ? કિશોરભાઈ, અરે હેલો યાસી, નમસ્તે યાસી, હાઉ આર યુ, તું કેમ છે? તો યાસી છે, આઈ એમ હાઈ, હું મજામાં છું. વેર ઇઝ વિશ્વરાજ, વિશ્વરાજ ક્યાં છે? તો કિશોરભાઈ છે, કિશોરભાઈ કે હી ઇઝ ઇન ધ ગાર્ડન, તે બગીચામાં છે. યાસીન છે, યાસીન વોટ ઇઝ હી ડુઈંગ, તે વોટ શું ઇઝ ડુઈંગ કરી રહ્યો છે? તો કિશોરભાઈ છે, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તે ક્રિકેટ રમી રહ્યો છે. તો આવી રીતના તમે તમારા મિત્રને ફોન કરો અને તમારા મિત્રને આ રીતના બીજું કોઈ ફોન ઉપાડે તો એને તમે આ રીતના પરિસંવાદ બનાવી શકો, બરાબર છે? ફરીથી યાસીન છે, હેલો, ઇઝ ઇટ વિશ્વરાજ હાઉસ, શું તે વિશ્વરાજનું ઘર છે? તો કિશોરભાઈ છે, કિશોરભાઈ યસ, હુ ઇઝ સ્પીકિંગ, હા, હુ ઇઝ સ્પીકિંગ, કોણ બોલો છો? તો યાસીન છે, આઈ એમ યાસીન, હું યાસીન છું. કિશોરભાઈ છે, ઓ હેલો યાસીન, હાઉ આર યુ? અરે નમસ્તે યાસીન, હાઉ આર યુ, તું કેમ છે? તો યાસીન છે, આઈ એમ ફાઇન, હું મજામાં છું. વેર ઇઝ વિશ્વરાજ, વિશ્વરાજ ક્યાં છે? તો કિશોરભાઈ કહ્યું, હી ઇઝ ઇન ધ ગાર્ડન, તે બગીચામાં છે. તો યાસીન છે, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કહી રહ્યો છે? તો કિશોરભાઈ છે, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તે ક્રિકેટ રમી રહ્યો છે. શું કહે છે? જુઓ, ધ લેડર ઇઝ હાઈ, લેડર એટલે સીડી. સો આઈ ગો, ધ લેડર ઇઝ હાઈ, સીડી ઊંચી છે. એન્ડ અને આઈ ગો, હું જાઉં છું. અપ સ્ટેપ બાય સ્ટેપ, અપ એટલે ઉપર, સ્ટેપ બાય સ્ટેપ, એક પગથિયું બીજા પગથિયું, એ રીતના હું ઉપર જાઉં છું. એન્ડ વેરી સ્લો, અને કે વેરી સ્લો, હું અપ સ્ટેપ બાય સ્ટેપ, હું સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક, વેરી સ્લો, ખૂબ જ ધીમી રીતે ઉપર જાઉં છું. બટ પણ વેન, જ્યારે આઈ એમ એટ ધ ટોપ એટ લાસ્ટ, પણ જ્યારે હું ટોપ એટ લાસ્ટ છેલ્લે ઉપર છું, ત્યારે આઈ કેન સ્લાઇડ ડાઉન વેરી ફાસ્ટ, ત્યારે આઈ કેન સ્લાઇડ ડાઉન નીચે વેરી ફાસ્ટ, ત્યારે હું ઝડપથી નીચે આવી શકું. કે છે, આપણે ઉપર જતા હોય સીડી ઉપર અને છેલ્લું પગથિયું આવી જાય, પછી જો ઉપર ચડવા જઈએ તો સીધા ઝડપથી આપણે નીચે આવી જાય, કારણ કે ઉપર પગથિયું નથી, સીડી નથી, એટલે સીધા કે પટકાઈએ જમીન ઉપર, બરાબર છે? તો સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, એટલે એક પછી એક પછી એક, સ્લો એટલે ધીમું, ટોપ એટલે ઉપર, અને ડાઉન એટલે નીચે, બરાબર છે? તો આ રીતના વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ નંબર 3 કુકુ ઇઝ કોલિંગ પાર્ટ 2, પાર્ટ 2 ની અંદર એક્ટિવિટી 4, 5, 6 અને 7 પૂરો કરતો આપણો યુનિટ નંબર 6 કુકુ ઇઝ કોલિંગ પૂરો થાય છે, અને આપણે સેમિસ્ટર 2 નો અભ્યાસક્રમ પણ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે રિવિઝન, જે તમારે જાતે કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ. અને વિદ્યાર્થી મિત્રો, પાછળ પરિશિષ્ટના જે શેપ, આકાર, વેજીટેબલ, શાકભાજી, ફ્રૂટ્સ, ફળ, ડ્રાય ફ્રૂટ, સૂકો મેવો, એનિમલ્સ, પ્રાણીઓ, ફરી એનિમલ્સ, પ્રાણીઓ, બર્ડ્સ પક્ષીઓ, ટ્રી એન્ડ પ્લાન્ટ, વૃક્ષ અને છોડ, ફ્લાવર્સ, ફૂલો, પાર્ટ ઓફ ધ બોડી, શરીરના અવયવો, કોસ્ટ્યુમ્સ, પરિધાન, સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ, રમત, સ્પોર્ટ્સ એન્ડ
ગેમ રમત વોકેશન એન્ડ પ્રોફેશન ધંધો અને વ્યવસાય વોકેશન એન્ડ પ્રોફેશન ધંધો અને વ્યવસાય એક્શન વર્બ ક્રિયાદર્શક શબ્દ હા કિચન વેર રસોડાના સાધન હા ટૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ઓજાર અને ઉપકરણ ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સંગીતના સાધન ઇન્સેક્ટ જીવજંતુ મિત્રો આ બધા સ્પેલિંગો તમારે ઘરે બેસી અને તૈયાર કરવાના રહેશે જેટલા અંગ્રેજીના સ્પેલિંગ વધારે આવડે અને તેટલું અંગ્રેજી શબ્દ ભંડોળ વધે અને આપણે સરેતના અંગ્રેજી સમજી વાંચી અને લખી શકીએ ઓકે તો ઓકે થેન્ક યુ હેવ અ નાઇસ ડે